मैत्रक वंशना श्रेष्ठ 10 राजाओं। मैत्रक वंशना लोको चंद्र जातिना क्षत्रिय हता अने तेमनो मूल कदाच मित्र वंश हतु जे एक समय मथुरानी आसपासना प्रदेश पर शासन करता हता। मैत्रक नाम मित्रा सूर्य अथवा सौर देवता परथी उतरी आव्यु छे। मैत्रकोना मूळने ओळखी शकातुं नथी, परंतु तेमना ताम्रपत्र दानलेखना वर्णनमां जणाव्या मुजब मैत्रक वंशनो जन्म योद्धा जातिमांथी थयो हतो अने तेनी राजधानी वल्भी हती अने तेओ शैव हता। मैत्रक वंशना कुल 19 राजाओ थया, जेमांथी आपणे श्रेष्ठ 10 राजाओ अंगे वात करीशुं। मैत्रक वंशना स्थापक सेनापति भटार्क शरूमा गुप्त साम्राज्य हेठळ सौराष्ट्र विभागना लश्करी गवर्नर हता, जेमणे लगभग 5मी सदीना आखरमां ज्यारे गुप्त साम्राज्य नबळू पड्यू त्यारे गुजरातना स्वतंत्र शासक तरीके पोतानी जातने स्थापित करी हती। तेमणे सेनापतिनुं बिरुद वापरवानुं चालु राख्युं। तेमना वंशजो द्वारा अनुदानमां तेमना माटे उपयोगमां लेवाता परम महेश्वरना शीर्षक अनुसार तेओ शैव हता। तेमणे वल्भीमां बौद्ध विहार बंधाव्यो हतो અને પોતાના એક અધિકારી રાજસ્થાનીય શૂરને ભેટ આપ્યો હતો। તેમણે રાજધાની ગિરિનગર હાલ જૂનાગઢથી વલભી સ્થળાંતર કરી। મૈત્રક વંશના તમામ વલભી સિક્કાઓ શ્રી ભટારકથી ચિહ્નિત હતા। તેમના વંશજોને ફક્ત તામ્રપત્ર પરના લેખ પરથી જ ઓળખાય છે। ભટારકના અનુગામી ધરસેન પ્રથમ ભટારકના મોટા પુત્ર હતા। દર્શન પ્રથમના નાના ભાઈ હતા। તેમણે ઈસવીસન 502 એટલે કે 183 વલભી સંવતના તામ્રપત્ર પરથી પોતાને મહારાજા તરીકે જાહેર કર્યા હતા। એવું માનવામાં આવે છે કે તેમના રાજ્યાભિષેકમાં કોઈ ગુપ્ત સમ્રાટ દ્વારા હાજરી આપવામાં આવી હતી। આ સમ્રાટ બુદ્ધગુપ્ત અથવા વૈન્યગુપ્ત હોઈ શકે છે। ગુપ્ત વંશના ભાનુગુપ્તના ઈરાન શિલાલેખમાં ગુપ્ત અને મૈત્રક વચ્ચે ખૂબ મોટા અને પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ છે। આ શિલાલેખ મુજબ ભાનુગુપ્ત અને ઉમદા ગોપા રાજાએ ઈસવીસન 510માં મૈત્રસ એટલે કે મૈત્રક સામેની લડાઈમાં ભાગ લીધો હતો। આ સમયની આસપાસ અથવા તેના પછી તરત જ આલ્કોન હુન રાજા તોરમાણે માળવા પર આક્રમણ કર્યું હતું, જેના કારણે તોરમાણના ઈરાન વરાહ શિલાલેખમાં પૃથ્વીના શાસક તરીકે તેનો ઉલ્લેખ થયો હતો। ધ્રુવસેન પ્રથમ ભટ્ટાર્કનો ત્રીજો પુત્ર અને દ્રોણસિંહનો નાનો ભાઈ હતો। તેમણે ઈસવીસન 519થી 549 સુધી શાસન કર્યું હતું। તેમના શાસન દરમિયાન તેમણે માળવાના યશોધર્મનને, વાકાટક વંશના હરિસેના તેમજ હુણ રાજા મીરકુલાને ઈસવીસન 528માં હરાવ્યા હતા। ધ્રુવસેનને કદાચ યશોધર્મનનું પ્રભુત્વ સ્વીકારવું પડ્યું, પરંતુ તેઓએ તેમનું ગૌરવ પાછું મેળવ્યું હતું, કારણ કે યશોધર્મનું શાસન અલ્પજીવી હતું અને ગુપ્તો દ્વારા યશોધર્મનને હટાવવામાં આવ્યા હતા। ધ્રુવસેનના પિતા ભટાર્ક અને તેમના મોટા ભાઈઓને મહાન મહેશ્વર તરીકે વર્ણવવામાં આવ્યા છે, જ્યારે ધ્રુવસેન પોતે પરમ ભાગવત મહાન વૈષ્ણવ તરીકે ઓળખાય છે। ધ્રુવસેન પ્રથમની ધાર્મિક માન્યતાઓ ઉદાર હતી। તેમણે ઈસવીસન 535માં વલભી ખાતે બૌદ્ધ મઠની વ્યવસ્થા કરી હતી, જે તેમની બૌદ્ધ ભત્રીજી દુદડો અથવા લુલા દ્વારા બનાવવામાં આવી હતી। તેમણે વડનગરના બ્રાહ્મણોને અનેક અનુદાન આપ્યા હતા। વલભી ખાતે જૈન પરિષદ સંભવત તેમના શાસન દરમિયાન યોજાઈ હતી, જે તેમની પત્ની ચંદ્રલેખા દ્વારા ગોઠવવામાં આવી હતી। આ દિવસો દરમિયાન તેમણે તેમના પુત્રને ગુમાવ્યો હતો। વલભી પરિષદે ખોટ પર શોક વ્યક્ત કર્યો હતો। કલ્પસૂત્ર જૈન ગ્રંથ સંભવત ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 અથવા 993 વર્ષ પછી ધ્રુવસેનના શાસન દરમિયાન સંકલિત કરવામાં આવ્યું હતું। તેમનું રાજ્ય દ્વારકાથી વલભી સમગ્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ અને ઉત્તરમાં વડનગર સુધી વિસ્તરેલું હતું। તેમના શાસન દરમિયાન ગરુડકો અથવા ગરુડકોએ મૈત્રકોને તેમના માલિક તરીકે સ્વીકાર્યા હતા। ગરુડકોએ મૈત્રકોની મદદથી દ્વારકા કબજે કરી હતી। ધ્રુવસેન પ્રથમના અનુગામી તેમના નાના ભાઈ ધરપટ હતા। પટના અનુગામી ગુહસેન હતા, જેમણે ઈસવીસન 553થી 569 શાસન કર્યું હતું। તે મહાન રાજા હતા। તેમનું નામ શિલાદિત્ય પ્રથમથી
છેલ્લા શાસક સુધીના તમામ શાસકોએ અનુદાનમાં નોંધ્યું છે. ગુહસેને તેમના પૂર્વજની જેમ તેમના નામ સાથે ગુપ્ત સત્તાધીશો પ્રત્યેની નિષ્ઠા ધરાવતા પરમ ભટાર્ક શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કર્યું. તેમણે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું. તેમના પ્રારંભિક શાસન દરમિયાન મૈત્રક સામ્રાજ્ય પર મૌખરી રાજા ઈશ્વરવર્મન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. તેમના જૌનપુર શિલાલેખમાં રાયવતક એટલે કે ગિરનાર ટેકરીનો ઉલ્લેખ છે, પરંતુ યુદ્ધ કોણ જીત્યું તે સ્પષ્ટ નથી કારણ કે શિલાલેખ ખંડિત છે. એવું માનવામાં આવે છે કે ગુહસેને હુમલો પાછો ખેંચ્યો હોવો જોઈએ. તેમના તામ્રપત્રમાં બૌદ્ધ મઠોને આપેલા દાનની નોંધ છે. તેઓ તેમના અનુદાનમાં દર્શાવ્યા મુજબ શિવના ભક્ત હતા અને તેમના તામ્રપત્રમાં શિવના વાહન નંદીનું પ્રતીક હતું. તેમના શાસનના છેલ્લા વર્ષોમાં તેમને બૌદ્ધ ધર્મમાં રસ હતો, જે તેમના અનુદાનમાંથી જાણવા મળે છે. ગુહસેને સંસ્કૃત, પ્રાકૃત અને સૌરસેની અપભ્રંશમાં કવિતાઓ લખી હતી. એમના સમયમાં મગધ સમ્રાટોની સત્તા અસ્ત થવા માંડી હતી અને મૌખરી વંશની સત્તા પ્રબળ બની હતી. ગુહસેનના અનુગામી ધરસેન બીજા ગુહસેનના પુત્ર હતા. ધરસેન બીજાના અનુગામી તરીકે શિલાદિત્ય પ્રથમ શાસનમાં આવ્યા હતા. તેમનું બીજું નામ ધર્માદિત્ય હતું. તેમણે ઈસવીસન 590 થી 615 સુધી શાસન કર્યું હતું. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતા. તેમણે માલવરાજને હરાવ્યા હતા. તેમનું શાસન પશ્ચિમ ભારતમાં માળવાથી કચ્છના સાગરો સુધી વિસ્તરેલું હતું. તે શૈવધર્મી હતા, પરંતુ તેમણે સૂર્યમંદિરને પણ અનુદાન આપ્યું હતું અને બૌદ્ધ સાધુઓ દર્શાવે છે કે તેઓ બૌદ્ધ ધર્મનો પણ આદર કરતા. તેમણે પોતાના મહેલની બાજુમાં એક વિહાર બંધાવ્યો હતો અને તેમાં 7 બુદ્ધોની પ્રતિમા પધરાવી હતી. તેમના તમામ ધર્મો સાથેના સમાન વ્યવહાર તેમની પદવી ધર્માદિત્યને યોગ્ય ઠેરવે છે. યુએન સાંગના અહેવાલોમાં મહાન વહીવટી ક્ષમતા અને દુર્લભ દયા અને કરુણાના રાજા તરીકે તેમની પ્રશંસા કરવામાં આવી છે. તેમને દેરભટ્ટ નામનો પુત્ર હતો, પરંતુ તેમના અનુગામી તેમના નાના ભાઈ ખરગ્ર પ્રથમને બનાવવામાં આવ્યા હતા. દેરભટ્ટે શિલાદિત્યને વિંધ્ય અને સહ્યાદ્રી વચ્ચેનો અમુક પ્રદેશ જીતવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ છે. તેમણે કલચુરીઓ સામેના યુદ્ધમાં પુલકેશીનને મદદ કરી હતી અને પરિણામે તેને આ પ્રદેશ મળ્યો હતો. તેમણે તેમના મૃત્યુ સુધી આ પ્રદેશ પર સ્વતંત્ર રીતે શાસન કર્યું. એક તામ્રપત્રમાં જંજિકા નામની રાણીનો ઉલ્લેખ છે, જે શિલાદિત્ય પ્રથમની પત્ની હતા. શિલાદિત્યના અનુગામી ખરગ્ર પ્રથમ શિલાદિત્ય પ્રથમના નાના ભાઈ હતા. ત્યારબાદ ખરગ્ર પ્રથમના અનુગામી ધરસેન ત્રીજા હતા. ધરસેન ત્રીજાના મૃત્યુ પછી તેમના અનુગામી તરીકે તેમના નાના ભાઈ ધ્રુવસેન શાસનમાં આવ્યા, જેને બાલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસવીસન 627 થી 641 સુધી શાસન કર્યું. તેઓ વ્યાકરણ અને રાજનીતિ વિજ્ઞાનથી સારી રીતે વાકેફ હતા, પરંતુ યુએન સાંગે તેમના માટે જીવંત અને ઉતાવળીયો સ્વભાવ અને તેની શાણપણ અને રાજ્યકળા છીછરી એમ લખી હતી. તે વધુમાં ઉમેરે છે કે તેમણે તાજેતરમાં પોતાની જાતને કિંમતી 3 સાથે જોડી દીધી હતી, એટલે કે બુદ્ધ, ધમ્મ અને બૌદ્ધ ધર્મનો સંઘ. તેમણે બૌદ્ધ વિહારો અને હિન્દુ મંદિરોને એક સરખું અનુદાન આપ્યું હતું. તેમણે પરમ મહેશ્વરનું બિરુદ વાપર્યું હતું, આમ તેઓ શૈવ હતા. તેમજ તેમણે તેમના પૂર્વજ દ્રોણસિંહ દ્વારા હિન્દુ મંદિર કુટ્ટમિકા દેવીને આપેલા અનુદાનનું નવીનીકરણ કર્યું હતું. લાટના ગુર્જર રાજા દત્ત બીજાએ ઉલ્લેખ કર્યો હતો કે હર્ષ સાથેના સંઘર્ષમાં તેમણે મૈત્રક શાસકને આશ્રય આપ્યો હતો. જ્યારે યુએન સાંગે ઉલ્લેખ કર્યો હતો, તેમણે કન્નૌજના હર્ષવર્ધનની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તેમનું શાસન ઉજ્જૈનની પશ્ચિમે આવેલા નગર રતલામ સુધી વિસ્તરેલું હતું, જેથી સમગ્ર આધુનિક મધ્ય અને ઉત્તર ગુજરાત મૈત્રક હેઠળ હતું. ધરસેન ચોથા ધ્રુવસેન બીજાના અનુગામી તરીકે શાસક બન્યા અને ઈસવીસન 641 થી 650 સુધી શાસન કર્યું. તે ધનુર્વિદ્યામાં નિષ્ણાત હતા. તેમની સત્તા સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આનંદપુર, વડાલી અને માળવા પર હતી. તેમણે લાટના ગુર્જરોને પણ હરાવ્યા હતા. તેમણે પરમ ભટ્ટારક મહારાજા ધીરાજ પરમેશ્વર ચક્રવર્તીની શાહી પદવીઓ ધારણ કરી હતી. તેમણે બૌદ્ધ વિહારો અને બ્રાહ્મણોને અનુદાન આપ્યું હતું. તેઓ વિદ્વાનોના આશ્રયદાતા હતા. ભટ્ટી કાવ્ય અથવા રાવણવધના લેખન ભટ્ટીનો વિકાસ થયો હતો. તે વ્યાકરણની કવિતા છે.
ધર્ષેન ચોથાને કોઈ પુત્ર ન હોવાથી ઉત્તરાધિકાર અન્ય શાખા દેરભટ્ટના વંશમાં સ્થાનાંતરિત થઈ તેમના અનુગામી ધ્રુવસેન ત્રીજા શાસક બન્યા હતા. ત્યારબાદ ખર્ગ્ર બીજો જે ધ્રુવસેન બીજાના પુત્ર હતા તે રાજા બન્યા હતા. શિલાદિત્ય ત્રીજો ખર્ગ્ર બીજાના મોટા ભાઈ શિલાદિત્ય બીજાનો પુત્ર હતા. ખર્ગ્ર બીજાને કોઈ પુત્ર ન હોવાથી તેમણે ગાદી સંભાળી હતી. તેમણે ઈસવીસન 658થી 685 શાસન કર્યું. તેમના સમયથી મૈત્રક વંશનો દરેક રાજા શિલાદિત્ય નામ જ ધારણ કરતા થયા હતા. તેમના પિતા દેરભટ્ટ વિંધ્ય શાખાના રાજા હતા. તેમણે ચાલુક્યના રાજ્યપાલ સેન્દ્રકા પાસેથી લાટ પ્રદેશ પાછો મેળવ્યો હતો. ચાલુક્યોએ વિક્રમાદિત્ય પ્રથમ હેઠળનો પ્રદેશ પુનઃપ્રાપ્ત કર્યો અને તેના પુત્ર ધારાશ્રય જયસિંહને તેના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. આ પ્રદેશ પર હજુ પણ લાટના ગુર્જરોનું શાસન હતું અને દદ્દ ત્રીજા કદાચ મૈત્રકો સાથે સતત સંઘર્ષમાં હતા. આરબ ઇતિહાસકારો ઉલ્લેખ કરે છે કે આરબ કમાન્ડર ઇસ્માઇલે ઈસવીસન 677 એટલે કે વલભી 57માં ગોઘા પર હુમલો કર્યો હતો, પરંતુ કોઈ વિગતો જણાવી નથી. કદાચ શિલાદિત્ય ત્રીજા દ્વારા તેને હરાવવામાં આવ્યો હોવો જોઈએ. ત્યારબાદ શિલાદિત્ય ચોથો જે શિલાદિત્ય ત્રીજાના પુત્ર હતા તે રાજા બન્યા હતા. શિલાદિત્ય પાંચમો એ શિલાદિત્ય ચોથાનો પુત્ર હતો, જેનું પોતાનું વ્યક્તિગત નામ ધર્ષેન હતું. તેમણે ઈસવીસન 710થી 740 સુધી શાસન કર્યું હતું. બિલાદુરી આરબ ઇતિહાસકાર જણાવે છે કે હિશામની ખિલાફત ઈસવીસન 724થી 743 દરમિયાન જુનૈદના નેતૃત્વમાં આરબો દ્વારા મૈત્રક સામ્રાજ્ય પર આક્રમણ કરવામાં આવ્યું હતું. લાટના ગુર્જરો દ્વારા ઉલ્લેખિત ઈસવીસન 735 અથવા 736માં આક્રમણ કરવામાં આવ્યું હતું. તેઓએ ઉત્તર અને દક્ષિણના ગુર્જર પ્રદેશ પર આક્રમણ કર્યું હતું. આરબોએ કચ્છના સૈંધવાસ, સૌરાષ્ટ્ર, ચાવતકટા એટલે ચાવડા, મૌર્ય અને ગુર્જર એટલે કે લાટનો નાશ કર્યો હતો અને દક્ષિણ તરફ આગળ વધ્યા હતા. ગુર્જર જયભટ્ટે વલભી ખાતેના યુદ્ધમાં મૈત્રકોને મદદ કરી હતી, જેમાં તેઓએ શરૂઆતમાં આરબોને હરાવ્યા હતા પરંતુ અંતે હારી ગયા હતા. છેવટે નવસારીમાં ચાલુક્ય સૈનિકોની આગેવાની હેઠળ સંયુક્ત સેનાએ આરબોને હરાવ્યા હતા. આરબ આક્રમણ પછી વિભાજિત પશ્ચિમ રાજ્યોને શિલાદિત્ય છઠ્ઠાની આગેવાની હેઠળ ગોઠવવામાં આવ્યા હતા. તેમણે સંભવત માળવાને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તેમણે આપેલ એક દાન ઈસવીસન 760માં ગોધરક એટલે કે ગોધરા ખાતેની લશ્કરી છાવણીમાંથી આપવામાં આવ્યું હતું. તેઓ માળવાને પુનઃપ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હતા, તેમ છતાં ખેટક એટલે ખેડા પ્રદેશને પાછો મેળવ્યો હતો. ઈસવીસન 759માં તેમને સમુદ્રમાંથી આરબોના બીજા આક્રમણનો સામનો કરવો પડ્યો હતો. અમરુબીન જમાલની આગેવાની હેઠળના નૌકા કાફલાને સિંધના ગવર્નર હાશમ દ્વારા પોરબંદર નજીકના બરડા ટેકરીઓના કિનારે મોકલવામાં આવ્યો હતો. આ આક્રમણને મૈત્રકની વફાદારી ધરાવતા સૈંધવ વંશના નૌકાદળ દ્વારા પરાજિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિલાદિત્ય સાતમા જે શિલાદિત્ય છઠ્ઠાના પુત્ર હતા તેઓ શાસનમાં આવ્યા. મૈત્રક વંશનો અંત ઈસવીસન 783ના વલભીના પતનને આરબોના આક્રમણ સાથે જોડતા સુપ્રસિદ્ધ અહેવાલો સિવાય કોઈ ઐતિહાસિક સ્રોતમાં રાજવંશનો અંત કેવી રીતે થયો તેનો ઉલ્લેખ નથી. તો દોસ્તો, કેવો લાગ્યો મૈત્રક વંશનો ઇતિહાસ? જો આ જ પ્રકારના વધુ વિડીયો આપ જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.